નમસ્કાર મિત્રો, 365 દિવસમાં આપનું સ્વાગત છે. 13 એપ્રિલ, આજે આપણે વાત કરીશું ઋતુભાઈ અદાણી વિશે. મીઠાના સત્યાગ્રહમાં કેવળ 16 વર્ષની ઉંમરે સક્રિય રીતે ભાગ લેનાર ઋતુભાઈ અદાણીનો જન્મ રાજકોટ જિલ્લાના આટકોટ મુકામે 13 એપ્રિલ 1914ના રોજ થયો હતો. દેશની વિરલ વિભૂતિઓના સંપર્કમાં આવવાથી એમના ઉમદા જીવનનો ઘાટ ઘડાયો હતો. નાનપણથી જ ગાંધીવાદી રંગે રંગાયેલા અને દેશની રાજકીય પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ ભજવનારા ઋતુભાઈએ મીઠાના સત્યાગ્રહમાં અને મહાત્મા ગાંધી પ્રેરિત દાંડી મહાવિનિષ્ક્રમણમાં ભાગ લીધેલો અને તે પછી તેઓ દ્રઢ મનોબળવાળા અને સહનશીલતાની મૂર્તિ બન્યા હતા. તેમણે ધોલેરા, ધ્રોળ અને ધ્રાંગધ્રાના મીઠાના અગરોની લડતમાં ભાગ લીધો હતો. અંગ્રેજ સરકારે તેમની ઉપર ભારે ત્રાસ અને જુલમ ગુજારેલા. તેઓ 2 વાર જેલમાં પણ જઈ આવેલા. ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ મોકૂફ રાખેલો તે દરમિયાન આ ગાંધીવાદી વિચારધારાને વરેલા લોકસેવકે ભાલના ગામડાઓમાં ફરીને લોક જાગૃતિની ઝુંબેશ ઉપાડેલી. આ સમયગાળામાં અમરેલી જિલ્લાનું તરવડા ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓની મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. આ ધરીરૂપ જગ્યાએ તેમણે મિત્રો સાથે મળીને સર્વોદય આશ્રમની સ્થાપના કરેલી. આ જ સમયે શત્રુંજીના એક ટેકરા ઉપર માટીના બનાવેલા ખોરડામાં વસવાટ કરી ચર્મ ઉદ્યોગનો વિકાસ કરવાનું કામ કરેલું. તેઓ જાતે ચંપલ બનાવતા અને 2 મણ વજનનું ચંપલો ભરેલું પોટલું ઊંચકી 4 માઇલ દૂર પાર્સલ કરવા જતા હતા. જાતે જૈન હોવા છતાં આવું કામ એ કરે તે માન્યમાં આવે એવી વાત ન હતી. રૂઢિચુસ્ત સમાજે તેમનો બહિષ્કાર પણ કરેલો, છતાં તેઓ હિમાલયની જેમ અજય અને અણનમ રહેલા. અપાર આફતો આવવા છતાં ગાંધીવાદી મૂલ્યોને હિંમતપૂર્વક તેઓ વળગી રહેલા. ઈસવીસન 1942ની ચળવળમાં તેમણે સક્રિય રીતે ભાગ ભજવેલો. તેઓ પ્રખર રાષ્ટ્રભક્ત હતા એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. ઈસવીસન 1947માં દેશ આઝાદ થયો. દેશના ભારત અને પાકિસ્તાન એવા 2 ભાગ પડી ગયા. અંગ્રેજ સરકારે સ્વતંત્ર થયેલા દેશી રાજ્યોને તેમની મરજી પ્રમાણે ભારત અને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરેલી. જૂનાગઢના મુસલમાન રાજાએ સરદારગઢ, બાંટવા, માણાવદર, બાબરિયાવાડ અને માંગરોળ સાથે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કરેલો. આનો વિરોધ કરવા મુંબઈમાં શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ એક કામચલાઉ સરકાર આરજી હકુમતની સ્થાપના કરવામાં આવેલી. ઋતુભાઈ અદાણી આ આરજી હકુમતના એક અગ્રણી નેતા હતા. દેશ સ્વતંત્ર થયા પછી ડેડાણ, ખીજડીયા વગેરે જેવા ખૂબ જ નાના રજવાડાની જોડાણ ખત ઉપર સહીઓ કરાવવાની જવાબદારી પણ ઋતુભાઈએ જ ઉપાડેલી. આ મહત્વની રાજકીય કામગીરી સફળતાથી પાર પાડ્યા પછી જૂનાગઢ નજીકના શાહપુરમાં તેમણે સર્વોદય આશ્રમની સ્થાપના કરેલી અને તેઓ પુનઃ રચનાત્મક પ્રવૃત્તિ કરવાના કાર્યમાં લાગી ગયેલા. તેઓ ઈસવીસન 1949માં સ્થપાયેલી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સ્થાપક સભ્ય હતા. ગુજરાતમાં ખાદીનો પ્રચાર પ્રસાર કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો. સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં તેઓ વિધાનસભામાં ચૂંટાઈને મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હતા. ઈસવીસન 1960માં ગુજરાત રાજ્યની અલગ રચના થયા પછી ડૉક્ટર જીવરાજ મહેતાના મંત્રીમંડળમાં મંત્રી તરીકે રહીને પંચાયત સહકારી ક્ષેત્રે અને ગ્રામ વિકાસ ક્ષેત્રે તેમણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. ઈસવીસન 1971માં ઘનશ્યામ ઓઝાની સરકારમાં તેઓ મંત્રી બન્યા હતા. આખરે
ગંદા રાજકારણનું પ્યાદું બનવા કરતા નિવૃત્ત થઈ જવું વધારે સારું એમ સમજી રાજકારણમાંથી નિવૃત્ત થઈ તેઓએ રચનાત્મક અને લોકસેવાની પ્રવૃત્તિઓ અપનાવી લીધેલી. જૂનાગઢની નિવાસી સંસ્થા કેશોદની ટીબી હોસ્પિટલ, લાઠી તાલુકાનું ચાવણ ગામે સ્થાપેલું કલ્યાણધામ અને અમદાવાદની ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ તેમની સેવાકીય પ્રવૃત્તિઓના ઉત્તમ ઉદાહરણો છે. તેમણે અભયગઢમાં સ્થાપત્યના ઉમદા નમૂનારૂપ અક્ષયનાથ મહાદેવનું મંદિર પણ બંધાવ્યું હતું. ગ્રામ્ય જીવનના અનુભવ પર આધારિત દીઠું મેં ગામડું સત્યાગ્રહના સંભારણા 1942નો આખરી સંગ્રામ, સોરઠની લોકક્રાંતિ અને વિરલ વિભૂતિ રવિશંકર મહારાજ જેવા પુસ્તકોની પણ તેમણે રચના કરી છે. આ પુસ્તકો મહત્વના ઐતિહાસિક દસ્તાવેજ સમા સાબિત થયા છે. ગાંધીવાદી વિચારક અને સ્વાતંત્ર્ય સેનાની તથા ઉત્તમ લોકસેવક રતુભાઈ 84 વર્ષની ઉંમરે 5 સપ્ટેમ્બર ઈસવીસન 1997ના રોજ એમનું જીવન કાર્ય સમેટી લઈ અનંતના પ્રવાસે ચાલ્યા ગયા હતા.